नमस्कार दोस्तों, हूँ छु डॉक्टर महेश दाफड़ा। मित्रों, करंट अफेयर्सना आ 49मा एपिसोड में आप सब दोस्तों हार्दिक स्वागत है। आप सबने आवकारु छु। दोस्तों, एजुकेशन टच नामनी अपनी आ घर आंगणानी यूट्यूब चैनल मध्यम थी रोज सवारे चालो ने थोड़ू अंग्रेजी भणी लीए ए उपक्रम लई अने आपनी समक्ष हूँ प्रस्तुत थई रह्यो छु। मित्रों, आज चालो ने थोड़ू अंग्रेजी भण लीए ए उपक्रमना 750 करता वधु वीडियोज हूँ आपनी समक्ष मूकी शक्यो छु। एनो मने खूब ज आनंद छे, खूब मित्रों प्रतिसाद मळी रह्यो छे। मित्रों, एजुकेशन टच नामनी अपनी आ घर आंगणानी यूट्यूब चैनल माध्यम थी रोज सवारे चालो थोड़ू अंग्रेजी भण लीए ए उपक्रम बनी रहे छे। अने दर रविवार आ करंट अफेयर्स एने के ताजेतरनी घटनाओनो वीडियो लई अने आपनी समक्ष हूँ प्रस्तुत थई रह्यो छु। एनो पण मने खूब ज आनंद छे। दोस्तों, एजुकेशन टच नामनी अपनी आ घर आंगणानी यूट्यूब चैनल माध्यम थी आ बन्ने उपक्रमों नियमित रीते प्रसारित थई रह्या छे। मित्रों, आ बन्ने उपक्रम जो आपने पसंद आवता होय तो एजुकेशन टच नामनी यूट्यूब चैनल ने सब्सक्राइब करशो अने सब्सक्राइब कराशो तो मने सविशेष आनंद थशे। मित्रों, करंट अफेयर्सनो आ वीडियो वधुमां वधु विद्यार्थीओ सुधी, जे विद्यार्थीओ हाल स्पर्धात्मक परीक्षानी तैयारी करी रह्या छे एवा विद्यार्थीओ सुधी आ वीडियो पहोंचाड़ी आप पण आ यज्ञ कार्यना सहभागी बनशो तो आप पण आ पुण्य कार्यना सहभागी चोक्कस बनशो एवी हूँ अपेक्षा राखुं छुं। मित्रों, आ बन्ने उपक्रम जो आपने पसंद आवता होय तो एज्युकेशन टच नामनी यूट्यूब चैनलने सब्सक्राइब करशो अने सब्सक्राइब कराशो तो मने पण एक जातनो बळ मळी रहेशे। दोस्तों, अहींया जे प्रस्तुत समाचार छे ए समाचार मारा वांचननी एक मर्यादाने अनुरूप होय छे। संभव छे कोई क्षति होय तो ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરજો। ચાલો દોસ્તો, એપિસોડ 49ના આ કરંટ અફેર્સમાં એક નજર કરીએ। મિત્રો, જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની શુક્રવારે એટલે કે તારીખ 8 જુલાઈના રોજ જાપાનના નારા શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવેલી છે। આ ઘટનાથી સમગ્ર વિશ્વ એ સ્તબ્ધ બની ગયું છે। મિત્રો, આપણે તેમના હૃદયને પ્રભુ ચીર શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ। મિત્રો, ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવના પટેલે મિક્સ ડબલ્સ કેટેગરીમાં ITTFના પેરા ટેબલ ટેનિસ વર્લ્ડ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે। ભાવિનાએ પેરા મિક્સ ડબલ્સની તેની કેટેગરીમાં 1180 રેટિંગ પ્રાપ્ત કર્યું છે। મિત્રો, ગુજરાતની આ દીકરીને આપણે ખૂબ 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 સારી શુભકામના પાઠવીએ છીએ। મિત્રો, યુરોપ અને ઇંગ્લેન્ડ વચ્ચેના બ્રેક્ઝિટ વિવાદ સમયે જંગી બહુમતીથી બ્રિટનમાં સત્તા પર આવેલા બોરિસ જોન્સનને ક્રિસ પિન્ચર સેક્સ કૌભાંડને કારણે 7 જુલાઈના રોજ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું છે। ત્યારબાદ મિત્રો, ભારત સૌ પ્રથમ સરકારી ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરનારમાં કેરળ એ પ્રથમ રાજ્ય બનશે। ભારતનું પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરનાર જો કોઈ રાજ્ય હશે તો એ રાજ્ય કેરળ બની રહેશે। મિત્રો, આ સમાચાર પણ ખાસ અગત્યના છે, આપ બરાબર આ સમાચારને સાંભળી લેશો। તાજેતરમાં જ ગુજરાતને શ્રેષ્ઠા જી પરિયોજના માટે વિશ્વ બેંક દ્વારા 300 મિલિયન અમેરિકન ડોલરની નાણાકીય સહાયની મંજૂરી પ્રાપ્ત થઈ છે। મિત્રો, યાદ રાખજો, કઈ યોજના? શ્રેષ્ઠા જી પરિયોજના માટે અમેરિકન 300 મિલિયન અમેરિકન ડોલરની નાણાકીય સહાય આ યોજના માટે પ્રાપ્ત થઈ છે। મિત્રો, આ સહાયનું નામ આપણે ખાસ યાદ રાખશું, શ્રેષ્ઠા જી પરિયોજના। કઝાકિસ્તાની એલેના રિબાકિનાએ તેના દેશને સૌ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ અપાવ્યું છે। તેણે ટ્યુનિશિયાની જાબેરને ફાઇનલમાં પરાજય આપ્યો છે। 23 વર્ષીય રિબાકિના ક્વિટોવા 2011 પછી વિલમડમ જીતનાર મહિલા સિંગલ્સમાં યુવા ખેલાડી બની રહી છે। કઝાકિસ્તાનના ઇતિહાસની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનનાર આ પ્રથમ ખેલાડી બની છે। મિત્રો, આ ખેલાડીને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ।
ભારતના 23 વર્ષીય અર્જુન બબુત્તાએ શૂટિંગ વર્લ્ડ કપનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 10મી એર રાઇફલમાં આ મેડલ પ્રાપ્ત કર્યો છે. મિત્રો, ભારતના આ પરોતા પુત્રને અર્જુનને પણ આપણે ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ. મિત્રો, ત્યારબાદ વન્ય સૃષ્ટિના ચાહક અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ધ ફ્રાઇડ કિંગડમ નામની 12 એપિસોડ ધરાવતી શ્રેણી તૈયાર કરવામાં આવી છે, જેમાં ગીરના સિંહોની દુનિયાનો પરિચય પ્રાપ્ત કરાવ્યો છે. તેમણે પોતાની આ શ્રેણી માનનીય શ્રી વડાપ્રધાન મોદીને અર્પણ કરેલી છે. યાદ રાખશું, પરિમલ નથવાણી દ્વારા ધ ફ્રાઇડ કિંગડમ નામની 12 એપિસોડ ધરાવતી શ્રેણી. મિત્રો, વડાપ્રધાન મોદીએ તારીખ 11મી જુલાઈના રોજ સંસદની નવી બિલ્ડિંગના મુખ્ય દરવાજા બહાર મૂકવામાં આવેલ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. આ સ્તંભનું વજન 9,500 કિલો છે, જ્યારે તેમની ઊંચાઈ 6.5 મીટર રાખવામાં આવેલી છે. મિત્રો, આ વસ્તુ, આ સમાચારને પણ આપણે બરાબર યાદ રાખીશું. તાજેતરના એક સમાચાર મુજબ અમદાવાદ શહેરનું C40 શહેરમાં સમાવેશ કરવામાં આવેલ છે. C40 એ આબોહવા પરિવર્તનનો સામનો કરવા પ્રતિબદ્ધ વિશ્વના મેગા સિટીઝનું નેટવર્ક છે. C40ની યાદીમાં સામેલ થતા અમદાવાદ ભારતનું 6ઠું શહેર બન્યું છે. મિત્રો, આપણે સમગ્ર અમદાવાદવાસીઓને પણ આપણે અભિનંદન આપીએ છીએ અને આ સમાચાર આપણે ખાતે રાખશું. C40 શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને સમગ્ર ભારતની અંદર અમદાવાદ એ 6ઠું એવું શહેર છે કે જે આ યાદીમાં સામેલ થયું છે. મિત્રો, તારીખ 20મી મે એટલે વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. વર્ષ 2022માં વિશ્વ મધમાખી દિવસની થીમ શું હતી એવો પ્રશ્ન પૂછવામાં આવે તો, બી એંગેજ્ડ સેલિબ્રેટિંગ ધ ડાયવર્સિટી ઓફ બીઝ એન્ડ બીકિંગ સિસ્ટમ. મિત્રો, આ વિશ્વ મધમાખી દિવસની થીમ બની રહી હતી, બી એંગેજ્ડ સેલિબ્રેટિંગ ધ ડાયવર્સિટી ઓફ બીઝ એન્ડ બીકિંગ સિસ્ટમ. આ દિવસની થીમ હતી, બરાબર આપણે યાદ રાખીશું. મિત્રો, તાજેતરમાં લેહ લદાખ ખાતે NIELTIT સેન્ટરનું ઉદઘાટન અશ્વિની વૈષ્ણવના હાથે કરવામાં આવ્યું હતું. ફરીવાર યાદ રાખીશું, અશ્વિની વૈષ્ણવના હસ્તે લેહ લદાખ ખાતે NIELTIT સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવેલું છે. તાજેતરમાં ભારતના વડાપ્રધાન માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતના સૌ પ્રથમ 5G ટેસ્ટ બેડનું ઉદઘાટન કરવામાં આવેલું છે. ભારતનું સૌ પ્રથમ 5G ટેસ્ટ બેડનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા આ 5G ટેસ્ટ બેડનું ઉદઘાટન કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ બ્રાઝિલ ખાતે 24મા સમર ડેફલિમ્પિકનું આયોજન કરવામાં આવેલું હતું. યાદ રાખજો, બ્રાઝિલ ખાતે 24મા સમર ડેફલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર ડેફલિમ્પિકનું આદર્શ વાક્ય રમત ગમત આપણા હૃદયમાંથી આવે છે. આમ આ જે ડેફલિમ્પિકનું ઉદઘાટન આયોજન કરવામાં આવ્યું તો એમનું એક આદર્શ વાક્ય શું હતું? રમત ગમત આપણા હૃદયમાંથી આવે છે. આ સમર ડેફલિમ્પિકમાં યુક્રેન એ પ્રથમ સ્થાને રહ્યું હતું, જ્યારે ભારત 9મા ક્રમે રહ્યું હતું. આપણે તમામ ખેલાડીઓને ખૂબ સારી શુભકામના આપીએ છીએ. મિત્રો, આ સાથે જ આ અઠવાડિયાના આ કરંટ અફેર્સને આપણે વિરામ આપીએ છીએ, સમાચારોને વિરામ આપીએ છીએ. દોસ્તો, ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ વિનંતી છે કે દોસ્તો, આ તાજેતરની ઘટનાઓનો આ વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો. જી હા મિત્રો, આપને મારો આ ઉપક્રમ એજ્યુકેશન ટચ નામની ચેનલ દ્વારા રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ અને દર રવિવારે કરંટ અફેર્સ, આ બંને ઉપક્રમ મિત્રો આપને પસંદ આવતા હોય તો એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો તો મિત્રો મને સવિશેષ આનંદ થશે. વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને નમ્ર નિવેદન છે. ચાલો દોસ્તો, ફરી પાછા આવતા અઠવાડિયે કરંટ અફેર્સ સાથે મળશું. ત્યાં સુધી ભારત માતા કી જય.